નમસ્કાર મિત્રો, અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગામી સમયમાં યોજાનાર DYSO2SO સેમી ડાયરેક્ટ એક્ઝામમાં ગુજરાત નાણાકીય નિયમ 1971ના નિયમોમાંથી કોઈ પ્રશ્ન પૂછાય કરાર અંગેનો, તો તેનો જવાબ કેવી રીતે લખી શકાય તે અંગેની આજના આ વિડીયોમાં ચર્ચા કરશું. ગુજરાત નાણાકીય નિયમો 1971માં કરાર અંગે શું જોગવાઈઓ કરવામાં આવેલ છે તે વિશે સવિસ્તાર જણાવો એવો પ્રશ્ન પૂછાય, તો તેનો જવાબ કેવી રીતે લખી શકાય તે અંગે ચર્ચા કરીએ. જવાબ, ગુજરાત નાણાકીય નિયમો 1971ના નિયમ નંબર 15-19માં કરાર અંગેની મહત્ત્વની જોગવાઈઓ વિશે માહિતી આપેલ છે, જેની વિગતો નીચે મુજબ છે. 1. કરાર કોણ કરી શકે? ભારતીય બંધારણની કલમ 299(1) મુજબ ગુજરાતના રાજ્યપાલશ્રીએ જે અધિકારીને કરાર કરવાની સત્તા આપેલ હોય તે સિવાય અન્ય કોઈ પણ આવો કરાર કરવા સક્ષમ નથી. 2. પક્ષકાર તરીકે રાજ્યપાલશ્રી સરકારના દરેક કરારમાં રાજ્યપાલશ્રીને એક પક્ષકાર તરીકે રાખવાના રહેશે અને આવા કરારમાં ગુજરાતના રાજ્યપાલશ્રી માટે અને તેમના વતી એવા શબ્દો પછી સક્ષમ સત્તાધિકારીશ્રીએ સહી અને હોદ્દો તેમજ તારીખ લખવાની રહેશે. 3. કરાર કરવાની સત્તાનો સ્ત્રોત. સક્ષમ સત્તાધિકારીની સત્તા ઉપર મર્યાદાઓ, અમલ કરવાની શરતો, ટેન્ડરો મંગાવવા, સ્વીકારવા વગેરે માટે ઠરાવેલી કાર્યપદ્ધતિ, પ્રવર્તમાન અને નીતિ નિયમો, હુકમો તેમજ ખાતાકીય નિયમ સંગ્રહો કે વિનિયમોમાં જણાવ્યા અનુસારની કરાર કરવાની સત્તાનો સ્ત્રોત રહેશે. કરારમાં ચોક્કસ મુદત અંગે સ્પષ્ટતા. કરાર ચોક્કસ મુદત અને સ્પષ્ટતાવાળો હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વિપરીત અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. 5. વિદેશી માલ સામાન. વિના ખર્ચ વહાણમાં ચડાવવાના ધોરણ, નિકાસ ખર્ચ, વીમા, નૂર ચૂકવવાના ધોરણ વગેરે શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરારમાં કરવો જોઈએ. 6. ટેન્ડર માટેની નોટિસમાં કામની બધી જ બાબતો, બીજી શરતો, અલગ અલગ ભાવયાદીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ અને ભાવયાદીના દર પણ સ્પષ્ટ દર્શાવવા જોઈએ. 7. અસામાન્ય શરત. નાણાં વિભાગની પૂર્વ મંજૂરી સિવાય અસામાન્ય શરતવાળો કરાર કરવો નહીં. આવો કરાર કરતી વખતે સરકારશ્રીનું હિત ધ્યાને લેવાનું રહેશે. 8. લેખિત સમર્થન. જ્યારે વાટાઘાટો દ્વારા ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હોય ત્યારે આવા કરારમાં વાટાઘાટોની ઉપર ઉપલા અધિકારીશ્રીનું લેખિત સમર્થન મેળવી લેવું જોઈએ. 9. CAGની સત્તા. જ્યારે ટેન્ડરો મંગાવ્યા વગર ખરીદી ઊંચા ભાવવાળા ટેન્ડર મંજૂરી કે બીજી અનિયમિતતા હોય તો CAGના આદેશ અનુસાર એજી તપાસ કરી શકશે. અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારની આવકમાંથી ખર્ચ કરવાનું થતું હોય આવા કરાર કરવાની અથવા કરાવવાની જેમને સત્તા આપવામાં આવેલ હોય તેવા તાબાના સત્તા અધિકારીશ્રીઓએ ઉક્ત તમામ પ્રકારના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ, જેથી કરાર અંગે ભવિષ્યમાં કોઈ વિપરીત પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને સરકારનું નાણાકીય હિત વધુ મજબૂત થાય. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. આ અંગે કોઈ નિર્ણય લેતી સમયે કોઈ નિર્ણય લેવાનો થાય તો કરાર અંગે તો સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમોને ધ્યાને લેવાના રહેશે અને તે મુજબ કામ કરવાનું રહેશે અને તે મુજબ કરાર અને તેમજ શરતો દર્શાવવાની રહેશે, જે સૌએ ધ્યાને લેવા વિનંતી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.